લીંચના સરપંચ સામે બાળ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી. મહેસાણા તાલુકાના લીંચ ગામે પંચાયતમાં 15 સભ્યો પૈકી ઉપસરપંચ સહિતના 11 સભ્યોએ સરપંચની કામગીરીના મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત તલાટીકમ મંત્રીને રજૂઆત કરી હતી. સરપંચ અંજનાબેન અને તેમના પતિ વિક્રમભાઈ પટેલની કાર્યપદ્ધતિ નારાજ સદસ્યોએ આ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલાં સરપંચ અંજનાબેન પટેલે રાજીનામું આપ્યું હતું, પરંતુ રાજીનામું મંજૂર કરવાની સત્તા સાધારણ સભાની હોય છે, તેથી તાલુકા વિકાસ અધિકારીઓએ તાલુકા પંચાયતના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં 22/6/2020 રોજ અવિશ્વાસની દરખાસ્ત બાબતે નિર્ણય કરવા બેઠક રાખી હતી. 11 પૈકી તમામ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત બાબતે મક્કમ રહ્યા હતા અને એક સભ્યનો વધારો થતાં મળેલી બેઠકમાં 12 સભ્યોએ સરપંચશ્રીની વિરુદ્ધમાં અને અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. આ બેઠકના 2 સભ્યો પટેલ કાંતાબેન રમેશભાઈ અને ઠાકોર આશાબેન દશરથજી ગેરહાજર રહ્યા હતા, જ્યારે એકમાત્ર સરપંચ અંજનાબેન વિક્રમભાઈ પટેલ દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જેથી આ અવિશ્વાસની દરખાસ્ત 12 વિરુદ્ધ 1 મતે પસાર થઈ હતી. રિપોર્ટર મનોજ ઠાકોર સાથે HBN TV ન્યૂઝ મહેસાણા.